નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના, એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ, આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર સ્વીકૃતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. કેન્દ્રની કોંગ્રેસ સરકાર ફંડ અને ટેકો મેળવવા આચારસંહિતાના નામે ગુજરાતના વેપારીઓને કરી રહી છે પરેશાન. પુરુષોત્તમ રૂપાલાની હિન્દ ટીવી સાથે ખાસ મુલાકાત. ભાજપની ટિકિટ મેળવવા દાવેદારોની પડાપડી. દાવેદારોની સંખ્યા જોઈને નિરીક્ષકો મૂંઝવણમાં. માત્ર 3 બેઠકો માટે 180 થી વધુ દાવેદારોની હાજરી. કોંગ્રેસે 11મા મુદ્દાની જાહેરાતમાં ગરીબ ફેરિયાઓ માટે લણણી કરી. લારી ગલ્લા ફેરિયાઓ માટે અલગ ઝોનની રચના કરશે. પાંડેસરામાં 10 વર્ષની કિશોરી પર પાડોશી યુવકે ગુજાર્યો બળાત્કાર. તો કાપોદ્રામાં 5 વર્ષની બાળકી સાથે દુકાનદારે કર્યા શારીરિક અડપલા. અને જજ એમાં ડોડિયાના ઉદ્ધત વર્તનથી વકીલોમાં રોષ. જજની બદલી નહીં થાય ત્યાં સુધી વકીલો કામથી રહેશે અડગા. મંગળવારથી વકીલોની હડતાળ. સુરતની વિધાનસભાની બેઠકો માટેના દાવેદારી નોંધાવવા મૂર્તિઓને સાંભળવા ભાજપના નિરીક્ષકો સુરતની મુલાકાતે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પુરુષોત્તમ રૂપાલા પણ શહેરના વિવિધ વિસ્તારો અને કાર્યકર્તાઓની મુલાકાતે આવ્યા હતા. પુરુષોત્તમ રૂપાલાએ હિન્દ ટીવીને ખાસ મુલાકાત આપી નરેન્દ્ર મોદી વિરોધીઓ અને કેન્દ્ર સરકારની રાજ્યના લોકોને પરેશાન કરવાની ચાલ સામે ચેતવણી આપતા સંકેતો આપ્યા હતા. હિન્દ ટીવીને આપેલી મુલાકાતમાં પુરુષોત્તમ રૂપાલાએ નરેન્દ્ર મોદીના શાસનની સરકાર આજે સમગ્ર દેશ માટે રોલ મોડલ બની ગયું હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ મેળવવા પડાપડી થઈ રહી છે, પરંતુ જેઓને ટિકિટ નહીં મળશે તેવા લોકોને કોઈ અસંતુષ્ટનો ભાવ નહીં આવે, કારણ કે ભાજપ રોલ મોડલની સાથે સંગઠન શક્તિમાં પણ રોલ મોડલ હોવાનું તેમણે ઉમેર્યું હતું. જુઓ મિત્રો, આપણા દેશમાં જેમ નરેન્દ્રભાઈની સરકાર એને હવે મોડેલ તરીકે ગણવામાં આવે છે, પછી કોઈ એમ કહે છે કે અમારે એની કરતાંય સારો વિકાસ કરવો છે, તો કોઈ એમ કહે છે કે અમારે એની જેવો વિકાસ કરવો છે. ક્યાંક વિકાસ છે તો એ આની સાથે સરખાવે છે. આ એટલે માઇલસ્ટોન એ રાજ્યનો વિકાસ ગુજરાતનો નરેન્દ્રભાઈ મોદીની સરકારનો. મારો દાવો છે કે સંગઠનની અંદર પણ ગુજરાતનું ભારતીય જનતા પાર્ટીની યુનિટ એ પણ મોડેલ છે. ચૂંટણીઓની અંદર ટિકિટો માટેનો ઉત્સાહ એ રાજકીય વાતાવરણને કારણે હોય, સ્વાભાવિક છે કે ઉમેદવારોમાં એવું મન છે કે ભાઈ આમાં ટિકિટ મળી જાય તો આપણે વિધાનસભામાં પહોંચી જઈએ, નહીંતર અમે જ મનાવવા જતા. મને તો એ દિવસો યાદ છે કે ભાઈ લડો ને ભાઈ, આપણે ભલે ડિપોઝિટ જાય પણ લડો, ફોર્મ ભરો, આપણું કમસે કમ પાર્ટીનું નિશાન પહોંચે એમ સમજાવીને હું ફોર્મ ભરાવતો હતો, એ પણ મને યાદ છે. હવે આજે જીતી જવાની સંભાવનાઓ ઊભી થઈ છે એટલે ઉમેદવારોની સંખ્યા વધી છે, પણ એનો અર્થ એવો લેશ માત્ર નથી. બધાને સમજણ છે કે ટિકિટ 182 જ આપવાની છે. અહીંયા અમારી પાસે 1 લાખ કરતાં વધારે તો સક્રિય સભ્યો છે પાર્ટીમાં અને 20 લાખ કરતાં વધારે સામાન્ય સભ્યો નોંધાયેલા છે. આ તો અમારો ચોપડાનો હિસાબ તમને કહું. અને શુભેચ્છકો અને ટેકેદારોની યાદી ગણવા બેસીએ તો હવે તો નરેન્દ્રભાઈના કથન પ્રમાણે તો આ 6 કરોડ ગુજરાતીઓ અમારું પરિવાર છે, પણ એમાંથી 182 લડવાનું છે. એની સંપૂર્ણ સભાનતા સાથે કાર્યકર્તાઓ આમાં છે. દરેક કાર્યકર્તા હોય અને મહત્વાકાંક્ષા હોય એના અસંતોષને કારણે પાર્ટીમાં કોઈ પણ પ્રકારની બીજી ઘટનાઓ બને કે બળવો થાય કે પાર્ટીને નુકસાન થાય એવી કોઈ સંભાવના ક્ષિતિજ ઉપર પણ મને દેખાતી નથી. વિધાનસભાની ચૂંટણી ટાણે સુરત સહિત સમગ્ર રાજ્યમાં ચૂંટણી પંચે સખ્તાઈથી આચારસંહિતાનો અમલ કર્યો છે, જેમાં રાજકીય પક્ષો કરતાં વધુ સામાન્ય અને વેપારી લોકો પર મુશ્કેલી આવી પડી છે, જે વિશે પણ પુરુષોત્તમ રૂપાલાએ સખ્ત નારાજગી વ્યક્ત કરી હતી. ચૂંટણી પંચ જે રીતે વધારે પડતી આચારસંહિતાને કારણે એના નામે વેપારીઓની સાથે જે પ્રકારનો વર્તાવ કરી રહ્યા છે, મારી એની સામે સખત નાપસંદગી છે. આ ગુજરાત છે, આ વેપારીઓનો પ્રદેશ છે. અહીંયા તો 1 લાખ રૂપિયા તો અમારી બહેનોના પર્સમાંથી નીકળે એ પ્રકારની ગુજરાતની અત્યારની સ્થિતિ છે. તમે પોલિટિકલ કાર્યકર્તાઓને ચેક કરો, રાજકીય ગતિવિધિની ઉપર ચેકિંગ રાખો, એમાં અમને વાંધો નથી, કારણ કે અમે પહેલેથી જ આચારસંહિતામાં માનવાવાળી પાર્ટીવાળા છીએ એટલે અમને એની કોઈ અગવડ જ નથી. રાજ્યની સત્તા પર આવ્યા પછી કોંગ્રેસ વિવિધ યોજનાઓ થકી લોકોને લાભો આપવાની જાહેરાતો કરતા 11 મુદ્દાઓ રજૂ કરી ચૂકી છે અને ભાજપના જ કેશુભાઈ પટેલ નરેન્દ્ર મોદી વિરુદ્ધ જંગે ચડ્યા છે.
અને તેઓ વિરુદ્ધ જોરશોરમાં પ્રચાર કરી રહ્યા હોવાના સવાલ સામે રૂપાલાએ આકરો જવાબ આપી વિરોધીઓને સંયમમાં રહેવા જણાવ્યું હતું. ચૂંટણીમાંથી ફેંકાઈ ગયેલા પરિબળો જે છે એ પણ મતદારોની લાગણીને સમજ્યા વિના, પોતાની પાર્ટીના કોઈ એજન્ડા વિના તમે દરરોજ લોકોને એકના તીન જેવી કોઈને કોઈ સ્કીમ લઈને લોકોની વચ્ચે જાઓ, લોકો તમાશો જુએ છે. એનાથી અમારે કોઈ વિચલિત થવાની જરૂર નથી, એમના ખોખલા દાવાઓના જવાબ આપવાની જરૂર નથી. અને જે ભાષાનો પ્રયોગ થાય છે એ ભાષા ગુજરાતની સંસ્કૃતિ સંસ્કારિતાને શોભતી નથી. નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વની અંદર, વિશ્વના ગણમાન્ય રાજપુરુષોની અંદર એમનું નામ છે. ગુજરાતની આબરૂ એમણે દેશ અને દુનિયામાં વધારી છે. આજે દેશની કોઈ પણ સારી ઘટનાની સાથે દેશનું નામ જોડાય તો એના મૂળમાં ગુજરાત છે. એવા નરેન્દ્રભાઈ મોદી માટે ગમે તેવી ભાષામાં વાતો કરવી, જે મુખ્યમંત્રી ગુજરાતના ઇતિહાસમાં સૌથી લાંબા કાળ સુધી બેદાગ રીતે શાસન ચલાવતો હોય, જેને પોતાના પરિવારની સાથે કોઈ પણ પ્રકારનો નાતો નથી, 18 કલાક જે માણસ કામ કરતો હોય, એ માણસની ટીકા કરી શકાય પણ એની સામે કાદવ ઉછાળવાની જે પ્રવૃત્તિ અહીંયા થાય છે એ રાજ્ય માટે પણ પોષક નથી. અને એ દિશામાં સૌ સંયમથી વર્તે, લોકશાહીનું પર્વ છે, પર્વની દ્રષ્ટિએ સૌ ઉજવીએ. સુરત શહેરમાં મોટા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સામે આચારસંહિતાની સાથે સાથે આવકવેરા વિભાગની કામગીરીને પણ રૂપાલાએ વખોડી હતી અને કેન્દ્ર સરકાર વિવિધ વિભાગો દ્વારા વેપારીઓને દબાવવા લપોડ શંખ નીતિ વાપરતી હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો અને સાથે સાથે જે તે વિભાગના અધિકારીઓને પણ તેઓને માપમાં રહેવાની આકરી સૂચના પણ આપી હતી. કેન્દ્ર દ્વારા, કેન્દ્રની સરકાર દ્વારા એવું કાંઈ પણ આડકતરી રીતે બોલ્યા વિના મારો સ્પષ્ટ આક્ષેપ છે, ગુજરાત કોંગ્રેસના નેતાઓના કહેવાને કારણે દિલ્હીના એના આકાઓ ગુજરાતના ઉદ્યોગપતિઓ અને વેપારીઓને જુદી જુદી એજન્સીઓ મારફતે કનડે છે, જેથી કરીને તમે એને પગે લાગવા જાઓ, તમે એની પાસે મનાવવા જાઓ, એટલે તમને એમ કે તમે અમને ટેકો કરો, અમને ફંડ આપો. આવી લપોડ શંખ જેવી પ્રવૃત્તિ કેન્દ્રના ઇશારે આ બધી એજન્સીઓ કરે છે. એ એજન્સીઓના અધિકારીઓ પણ ધ્યાનમાં રાખે કે આ પરિવર્તન જે થવાની દિશાઓ જઈ રહી છે, ત્યારે અધિકારીઓ જો માપમાં નહીં રહ્યા હોય તો એમની સાથે પણ વાતને હિસાબ કરવાની અમારામાં આવડત એ છે ને તેવડે છે. સુરત શહેર આ વખતની વિધાનસભાની ચૂંટણીનું એપી સેન્ટર બન્યું છે ત્યારે આવનારા દિવસોમાં રાજકીય પક્ષો પોતપોતાના વિજયી દાવાને મજબૂત બનાવવા અનેક કાર્યક્રમો હાથ ધરનારા છે ત્યારે રૂપાલાએ બતાવેલા તીખા તેવરથી ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીલક્ષી રણનીતિના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે જીમી ઘારીવાલાનો રિપોર્ટ, એનટીવી ન્યૂઝ, સુરત. વિધાનસભાની ચૂંટણીની ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ આરંભી દીધી છે, જેમાં વલસાડ બાદ સુરતની બેઠકો માટેના દાવેદારોની રજૂઆત સાંભળવાની કામગીરી મંત્રી પ્રફુલ્લ પટેલ સહિત ભાજપના અન્ય નિરીક્ષકોએ હાથ ધરી હતી. સારોલી ખાતે ભાજપના નિરીક્ષકોએ અલગ અલગ 6 બેઠકો માટે દાવેદારી કરનારા નેતાઓની રજૂઆત સાંભળી હતી. મોટી સંખ્યામાં સંભવિત ઉમેદવારોના સમર્થકો સાથે શક્તિ પ્રદર્શનના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. મોડી સાંજ સુધીમાં શહેરની 3 બેઠક લીંબાત, ઉધના, 84 વિધાનસભાની બેઠકના દાવેદારો માટે રજૂઆત પૂર્ણ થઈ ગઈ છે. એક બેઠક પર અંદાજે 60થી વધુ ટિકિટ વાંચુક દાવેદારો ઉમટી પડતા નિરીક્ષકોની હાલત ખરાબ થઈ ગઈ છે. એક પછી એક એમ 3 વિધાનસભા બેઠક માટે 200થી વધુ દાવેદારોના ઇન્ટરવ્યૂ થઈ ગયા છે, જ્યાં હજી મજૂરગેટ પૂર્વ પશ્ચિમ વિધાનસભાની બેઠક પર દાવેદારોની રજૂઆત સાંભળવાનો સિલસિલો યથાવત છે. મોડી સાંજ સુધી ટિકિટ માટે ઉમટી પડેલા દાવેદારોને સાંભળવાનું ચાલુ રહેશે. એક દિવસમાં જ 6 બેઠક પર 350થી વધુ દાવેદારો સારવડી ખાતે આવી પહોંચ્યા હતા. ભાજપ નિરીક્ષકોની હાલત કફોડી બની છે. સોમવારે 6 વિધાનસભા મતવિસ્તારની બેઠક બાદ મંગળવારે વધુ 6 બેઠક પર દાવેદારોની રજૂઆત થનાર છે. આ ઉપરાંત ગતરોજ ભાજપના અધ્યક્ષ RC ફળદુ તેમજ પુરુષોત્તમ રૂપાલાની હાજરીના કારણે શહેરના ભાજપના અગ્રણી કાર્યકરો દોડધોડ મચી જવા પામી હતી, જ્યારે સાંજ સુધી નિરીક્ષકો શહેરની તમામ બેઠકો માટે ઉમેદવારી નોંધાવવા ઇચ્છતા અને ટિકિટ મેળવવા ઇચ્છતા નેતાઓની રજૂઆત ધ્યાનથી સાંભળી હતી. જોકે મળતી માહિતી પ્રમાણે ભાજપ હાઈકમાન્ડ તેના ઉમેદવારોની યાદી સંભવત દિવાળી પછી જાહેર કરશે. 12 વિધાનસભાના ઉમેદવારોને અમે સાંભળી રહ્યા છીએ. પાર્ટીએ નક્કી કરેલા અપેક્ષિત કાર્યકર્તાઓ એમને પણ અમે સાંભળી રહ્યા છીએ. બધાને સાંભળીને અમે ત્રણેય કાર્યકર્તાઓ પાર્લામેન્ટરી બોર્ડને
આ રિપોર્ટ આપીશું અને પાર્લામેન્ટરી બોર્ડ ગુણવત્તાના મેરિટના ધોરણે ઉમેદવારીની પસંદગી કરશે. જે મિત્રો અપેક્ષિત નથી અને ઉમેદવાર નથી એ મિત્રો પણ આવે છે તો અમે સાંભળીએ છીએ. આ પ્રોસેસ 2 દિવસ ચાલશે અને 2 દિવસની અંદર આ પ્રોસેસ આજે અને આવતીકાલ સાંજ સુધીમાં અમે પૂર્ણ કરીશું. સુરત મહાનગરપાલિકાની આજની જે વિધાનસભાની જે ટિકિટ વાંચકો માટેની જે એક મિટિંગ છે આજે નિરીક્ષકોની હાજરીમાં પોતપોતાનો દાવો રજૂ કરવા માટે બધા અહીંયા આવ્યા છે. અત્રે લિંબાયત વિધાનસભા ક્ષેત્રમાંથી લગભગ 50 ઉમેદવારો અને લગભગ 7-8 મહિલાઓ તરફથી ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા છે અને ત્યારબાદ ઉધના અને 84 વિધાનસભાનું એ લોકોનું ચાલશે. ખાસ કરીને અત્યારે યુવાનો અને મહિલાઓ માટે જે રીતનું મુખ્યમંત્રી તરફથી બી એક આગ્રહ છે કે ભાઈ મહિલાઓ અને યુવાનો આગળ આવે તો તેવા સંજોગોમાં મહિલાઓ અને યુવાનો તરફથી બી ટિકિટની દાવેદારી થઈ છે. વિધાનસભાની ચૂંટણીમાં વિજય થવા કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રજા વિકાસ દર્શન 2012 અંતર્ગત અત્યાર સુધીમાં વિકાસ માટેના 10 મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે આજરોજ કોંગ્રેસ તેના 11મા મુદ્દાની જાહેરાત કરી હતી, જેમાં મુખ્ય મુદ્દો સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારો, લારી ગલ્લા પાથરણાવાળાઓ, રિક્ષાવાળાઓ અને ફેરિયાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. 10મા મુદ્દા બાદ કોંગ્રેસે આજે તેના 11મા મુદ્દાની જાહેરાત કરતા પત્રકાર પરિષદ બોલાવી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરીએ લારી ગલ્લા પાથરણાવાળાઓ, રિક્ષાવાળાઓ અને ફેરિયાઓ માટે ખાસ ઝોન બનાવી અને સામૂહિક વીમા સુરક્ષાનું કવચ અને ઓળખ કાર્ડ આપવાની વાત કરી હતી. આ ઉપરાંત આવા નાના નાના અને મજૂરી કરતા શ્રમજીવીઓ માટેની ઘણી યોજનાઓની જાહેરાત 11મા મુદ્દામાં આવરી લેવાની વાત તુષાર ચૌધરીએ પત્રકાર પરિષદમાં કરી હતી. ઘણી બધી હડતાલો જે થઈ છે એ કોન્ટ્રાક્ટ પ્રથા સામે જ થઈ છે, કારણ કે કોન્ટ્રાક્ટ પ્રથામાં એક તો વસ્તુ હોય છે કે વેતન ઓછું મળે છે, એની સામે કામના કલાકો પણ મોટા હોય છે અને આ શોષણમાં દરેક જણ એમાં આવી જાય છે. તમે અત્યારે મોટા મોટા શોપિંગ મોલમાં તમે જુઓ, તમે પેટ્રોલ પંપ પર તમે જુઓ કે કોઈ પણ ફેક્ટરીમાં જુઓ, 12 કલાકની શિફ્ટ કરાવતા હોય છે, 12 કલાક પછી 16 કલાકની બી એને થોડું નજીવું વેતન આપીને 16 કલાક પણ મજૂરી કરાવતા હોય છે. આ રીતે જે શોષણ થાય છે એના માટે અમારી સરકાર આવશે તો સમાન કામ સમાન વેતનનો અમલ કરીને, ખાસ જોગવાઈ કરીને કોન્ટ્રાક્ટ પ્રથા કેવી રીતે બંધ થાય અને એ કામદારોનું શોષણ અટકે એના માટેની પણ અમે જોગવાઈ કરીશું. જે રીતે શહેરમાં સમસ્યાની વાત કરી રહેઠાણોની કે કામવાળી હોય કે અસંગઠિત કામદારો હોય, એ રીતે જે મોટા કારખાનાઓ GIDC છે ત્યાં પણ જે કામદારો કામ કરે છે, અત્યારે પણ આપણે જોઈએ છીએ સુરત શહેરમાં જે બધા પરપ્રાંતિઓ જે અહીંયા વસવાટ કરતા હોય છે, લગભગ એક રૂમમાં એ લોકો 24-25 જણ રહેતા હોય છે, કારણ કે એ લોકો 12 કલાક આખો અડધો લોટ કામ પર જતો રહે, બાકીના 12 કલાક બીજો લોટ કામ પર જતો રહે, એ રીતે એક રૂમમાં પણ એ લોકો ગુજારો કરતા હોય છે. ત્યારે આવા લોકો માટે અમે મોટા કારખાનાઓને GIDC જે જગ્યાએ છે ત્યાં કામદાર આવાસ યોજનાઓ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે સ્થાપવાનું પણ અમે જાહેરાત કરીએ છીએ. પાંડેસરાના વડોદ ગામે ઘર પાસે રિક્ષામાં રમતી 10 વર્ષની બાળકીને એક યુવાન બળજબરીથી ઉંચકી લઈ તેના પર પાશવી બળાત્કાર ગુજારતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જોકે સ્થાનિક લોકોએ બળાત્કારી યુવકને ઝડપી પાડી ઢોર મારમારી પોલીસના હવાલે કરી દીધો હતો. મૂળ યુપીના રહેવાસી અને હાલ પાંડેસરાના વડોદ ગામ ગણેશનગરમાં રહેતા કરુણા દેવી તેના પતિ 10 વર્ષ અગાઉ કોઈ કારણસર ઘર છોડી ભાગી ગયા હતા, જેથી કરુણાબેન 2 પુત્રી અને 1 પુત્ર સાથે રહીને મિલમાં મજૂરી કામ કરે છે. ગઈકાલે કરુણા દેવી અને તેની મોટી પુત્રી કામે ગયા હતા અને પુત્ર નાઇટ ડ્યુટી પૂરી કરી ઘરે આવ્યો અને સૂતો હતો, ત્યારે તેની 10 વર્ષની બાળકી બપોરે 4 વાગ્યાના અરસામાં ઘરની બહાર રિક્ષામાં બેઠી હતી. આ દરમિયાન પડોશમાં જ રહેતો અને પાનનો ગલ્લો ચલાવતો સગીર વયનો હવસખોર રણજીત મિથુલાલ ઓનકર તેની હવસ સંતોષવા માસૂમ બાળાને બળજબરીપૂર્વક ઘરમાં ઘસડી ગયો હતો અને તેના પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. પડોશમાં રહેતા 4 યુવકો હવસખોરના ઘરમાંથી સાઉન્ડ સિસ્ટમનો ઘોંઘાટ આવતા તેમના ઘરે જઈ અને ઘોંઘાટ બંધ કરવા તેની રૂમમાં ઘૂસ્યા હતા, ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ થતાં 4 યુવકોએ તેને પકડી લીધો હતો અને મોડી રાત્રે બાબાની કરુણા દેવી કામ પરથી ઘરે આવતા ત્યારે પડોશી યુવકે પૂરી
ઘટનાની જાણ કરતા માતા પુત્રી પાંડેસરા પોલીસ મથકે રણજીત વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હવાસખોરને પોલીસને સોંપી દીધો હતો. જો કે આજે સવારે બાળા અને હવાસખોરને સગીર વયના યુવાનને શારીરિક પરીક્ષણ માટે નવી સિવિલ હોસ્પિટલ માટે લવાયા હતા. કાપોદરાના યોગી ચોક પાસે આવેલ સ્ટેશનરીના માલિકે એક 5 વર્ષની માસૂમ બાળકીને દુકાનમાં બોલાવી તેના કપડાં ઉતારી તેના શરીર સાથે શારીરિક છેડતી કર્યા હોવાનો બનાવ બનતા સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને દુકાન માલિકની ધોલાઈ કરી હતી. યોગી ચોક સન્માન સોસાયટીમાં નિકુંજભાઈ રવિન્દ્રભાઈ પાટિયા રહે છે. સન્માન સોસાયટીની બહાર શ્રીજી સ્ટેશનરી નામની દુકાન છે. આ દુકાનના માલિક યોગી ચોકમાં યોગી દર્શન સોસાયટીમાં રહેતા પરેશભાઈ ખાગાભાઈ ટાટા છે. ગત રોજ રાત્રે પરેશભાઈ દુકાન પર બેઠા હતા. આ દરમિયાન નિકુંજભાઈની 5 વર્ષીય પુત્રી લખવાનો ચોક લેવા માટે શ્રીજી સ્ટેશનરીમાં ગઈ હતી. ચોક આપ્યા બાદ પરેશે તેને વાતોમાં ફોસલાવી દુકાનમાં અંદર બોલાવી હતી, જ્યાં હવાસના ભૂખ્યા પરેશે માસૂમ બાળકી ખુશીના શરીર પરના હાથ ફેરવી તેના કપડાં કાઢી નાખ્યા હતા અને બાળકીના ગુપ્તાંગના ભાગે છેડછાડ કરી હતી, જેથી બાળકીએ ઘરે જઈ તેની માતાને સમગ્ર ઘટનાની જાણ કરતા ચેતનાબેન ધ્રુજી ઉઠ્યા હતા અને તેણે પતિને વાત કરતા જ દંપતી સ્ટેશનરી પર પહોંચી ગયું હતું. બાળકીની છેડતીની વાત વાયુ વેગે ફેલાતા સોસાયટીના રહીશો તથા આસપાસમાં વસવાટ કરતા લોકો એકત્ર થઈ ગયા હતા અને પરેશને દુકાનમાંથી બહાર કાઢી મારવા લીધો હતો. જો કે આવતાની સાથે જ કાપોદરા પોલીસને જાણ થતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પરેશની ધરપકડ કરી આ બનાવમાં ભોગ બનનારની માતા ચેતનાબેનની કાપોદરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉડના વિસ્તારમાં દારૂનો જથ્થો ઉતરી રહ્યો હતો ત્યારે જ ઉડના પોલીસે રેડ કરી દારૂનો જથ્થો ભરેલી 1 4-વ્હીલર તથા 2 બાઇક સાથે 3 યુવકોને ઝડપી લઈ કુલ્લે 1.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉધના પોલીસને બાતમી મળી હતી કે ઉધના રોડ હરિહંત કોમ્પ્લેક્સના પાર્કિંગમાં દારૂનો જથ્થો ઠલવાઈ રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે હરિહંત કોમ્પ્લેક્સના પાર્કિંગમાં છાપો માર્યો હતો. છાપો મારતાની સાથે જ પોલીસે દારૂનો જથ્થો ઉતરતા પરેશ જયંતિલાલ માટલીવાળા તથા દલસુખ આત્મારામ જરીવાળા અને ડુંગરરામ બલ્લુજી રાયકાને ઝડપી લીધા હતા. પોલીસે ત્રણેયની ઝડપી દારૂનો જથ્થો ભરેલી 1 સેન્ટ્રો કાર તથા દારૂના ખેપ માટેની 2 બાઇક પણ જપ્ત કરી હતી. દારૂ તથા બિયરની બોટલો તથા 2 બાઇક અને 1 4-વ્હીલર મળી કુલ્લે રૂપિયા 1,84,480નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. કેટલાનો માલ હતો સર? કુલ મળી રૂપિયા 1,84,480 રૂપિયાનો ગોડાઉન મળ્યો. કઈ કઈ કંપનીનો માલ હતો સર? એ રોયલ સ્ટેન્ડ હતી, હેવર્ડ બિયર્સ 5,000 હતી. અને કઈ મુદ્દા માલમાં બીજું શું શોધ્યું? મુદ્દા માલમાં એક સેન્ટ્રો ગાડી તેમજ ટીવીએસ સ્કૂટી, એક હીરો હોન્ડા. ટોટલ મળે અહીંયા કેટલાનો માલ છે? ટોટલ કુલ મળી 1,84,480નો મુદ્દામાલ પકડી પડ્યો. સર, આ લોકો માલ ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં આપવાના હતા? હાલમાં આમ લોકો કંઈ ચોક્કસ બતાવતા નથી. એનો જે મુખ્ય આરોપી છે એ ફરાર છે, એટલે એ તપાસ ચાલુ છે. સર, કંઈ એવું જાણવા મળેલ કે જુગાર પકડાયો તો એવી કંઈ વાત ઓળખી થઈ હતી પકડાયા તે દરમિયાન? ના, એવું નથી, જુગાર નથી પકડાયો. અઠવાડિયા સ્થિત નવી કોર્ટમાં જજ MR ડોડિયા વકીલો સાથે અવારનવાર તરછોડાયેલું વર્તન કરતા વકીલોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. વકીલોની માંગણી છે કે જ્યાં સુધી જજ ડોડિયાની બદલી કરવામાં ન આવે ત્યાં સુધી શહેર અને જિલ્લાની તમામ કોર્ટોમાં વકીલો કામથી અડગા રહી બહિષ્કાર કરશે. હમસે જો ટકરાયેગા મિટ્ટી મેં મિલ જાયેગા વકીલ એકતા જિંદાબાદના સૂત્રોચ્ચાર સાથે કોર્ટ સંકુલ ગુંજાવનાર આ વકીલોએ હવે ખુદ જજ સામે બાયો ચડાવી છે. જજ MR ડોડિયા વકીલોને સાંભળતા નથી અને તરછોડાયેલું વર્તન કરીને તેમની સાથે જીબાજોડી પર ઉતરી આવતા હોવાનો વકીલોનો જનરોષ છે. વારંવાર જજ ડોડિયા સાથે માથાકૂટ થતા હવે વકીલોએ થાકી ગયા છે. જજની હેરાનગતિથી તોબા પોકારી ઉઠેલા આ વકીલોએ જજ સામે જ લડતના મૂળમાં ઉતર્યા છે. વકીલોને આડે હાથ લેતા જજ ડોડિયાની બદલી સાથે મંગળવારે સુરત જિલ્લાના તમામ વકીલો કામથી અળગ રહેનાર છે, ત્યારે કોર્ટ સંકુલ ખાલી ખમ રહેવાના ધાણ છે.
સુરત જિલ્લાની તમામ કોર્ટના વકીલો કામથી અડગા રહીને જજનો બહિષ્કાર કરશે. જ્યાં સુધી જજ એમાં ડોડિયાની બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી વકીલો કામકાજથી અડગા રહેવાના છે. ત્યારે આગામી દિવસોમાં કોર્ટમાં કામકાજ ઠપ થવાની શક્યતા છે. સુરત જિલ્લાની તમામ કોર્ટો કામથી અળગી રહેશે ટોકન સ્ટ્રાઇક અને ત્યાં પછી ડોડિયા સાહેબની કોર્ટનો કાયમ માટે જ્યાં સુધી એમની બદલી ન થાય. 15 દિવસ અગાઉ નાનપુરા વિસ્તારમાં રાહદારી મહિલાને પૈસા પડી ગયા છે એમ કહી તેણીનો 4 તોલા સોનાનો અછોડો તફડાવી રિક્ષામાં ભાગી જનાર વાઘરી મહિલાને આખરે અઠવા પોલીસે ઝડપી પાડી છે. જુઓ તમે આ મહિલાને, હિપકે હિપકે ચોધાર આંસુએ રડતી આ શ્રમજીવી મહિલા પોલીસ મથકે રડરડાટ કરતી દેખાય છે. કારણ કે બાળકોના ભરણ પોષણ માટે આર્થિક રીતે મદદરૂપ થવા મજબૂર થઈ આ મહિલાએ ખોટો રસ્તો અપનાવ્યો છે. મહિલાએ ફૂલ સમાન બાળકોનું પેટું રડવા માટે આજથી 15 દિવસ અગાઉ નાનપુરા જૈન દેરાસર પાસે 4 તોલા સોનાના છોડાની તીડચીલ ઝડપ કરી હતી. નાનપુરા વિસ્તારમાંથી પગપાળે પસાર થતી એક મહિલાને પૈસા નીચે પડી ગયું હોવાનું જણાવી તેણીએ રાહદારી મહિલાના ગળામાંથી 80,000 ની કિંમતનો સોનાનો અછોડો તોડી લીધો હતો. રિક્ષામાં સવાર થઈ તેણી ફરાર થઈ ગઈ હતી. આ ચીલ ઝડપની ઘટનામાં અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. અઠવા પોલીસે તપાસ દરમિયાન આ ગુનાને અંજામ આપનાર મજુરા ગેટ ગાંધી એન્જિનિયરિંગ કોલેજ પાસે રહેતી લક્ષ્મીબેન મનોજભાઈ વાઘરીને દબોચી લીધી હતી. લક્ષ્મી સાથે અન્ય એક મહિલા પણ હતી. પોલીસે ફરાર મહિલાની તપાસ હાથ ધરી છે. સુરત શહેર હવે વિધાનસભાની ચૂંટણી માટે એપી સેન્ટર બની રહ્યું છે. ત્યારે રાજકીય પાર્ટીઓના ઘોડાપૂર સુરતમાં ઉમટી પડ્યા છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ રવિવારે સાંજે સુરત મોટા વરાછા ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં સૌરાષ્ટ્રની પ્રજાને રીઝવવા વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ તેમજ પુરુષોત્તમ રૂપાલા અધ્યક્ષ સ્થાને એક સમારોહ યોજાયો હતો, જેમાં સૌરાષ્ટ્ર નર્મદા જળ અવતરણ ઇરિગેશન યોજનાનું પ્રેઝન્ટેશન અને માર્ગદર્શન આપતી જાણકારી સૌરાષ્ટ્રવાસીઓ સમક્ષ મૂકવામાં આવી હતી. સુરત શહેર ભાજપ દ્વારા આયોજિત આ યોજના વિશેના માર્ગદર્શક અને જાણકારી આપતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રવિવારે સુરત આવેલી કેશુભાઈની પરિવર્તન પાર્ટીમાં લોકોની હાજરી ઓછી રહે તેવી રણનીતિના આધારે આ ભાજપનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જો કે કેશુભાઈની સભામાં પણ લોકોની નોંધનીય હાજરી રહી હતી. તે સાથે ભાજપના આ હાજરી તોડ કાર્યક્રમમાં પણ હાજરી જોવા મળી હતી. સૌરાષ્ટ્રમાં જે પ્રકારે બધાને ખબર છે એટલી સ્પષ્ટતા સુરતની ધરતી ઉપર આપણા જે સૌરાષ્ટ્રવાસીઓ વસે છે ત્યાં થવી જરૂરી લાગતું હતું. કારણ કેટલાક રાજકીય ખાઠવાદીયા લોકો એવી વાતો કરતા હતા કે આ સૌની યોજના ચૂંટણી ટાણે કેમ જાહેર કરવામાં આવી. મારે ખાસ આપ સૌની સામે આ વિષયની જ સ્પષ્ટતા કરવી છે. મિત્રો, કોઈ પણ યોજના હાથમાં લઈએ, યોજનાની પ્રાથમિક ચર્ચા હાથમાં લઈએ અને યોજનાને મૂર્તિમંત સ્વરૂપ આપવું હોય એની વચ્ચે યોજનાની અમલવારી માટે એની ભૂમિકા તૈયાર કરવી પડે, એના સર્વેક્ષણ આલેખનની તૈયારીઓ કરવી પડે અને એના માટે સુનિશ્ચિત સમય યોજનાના આધારે બનતો હોય છે. તો આ સૌની યોજના સૌરાષ્ટ્રની નાની મોટી બધી જ નદીઓ જીવંત થાય અને આ નદીઓ ઉપર જળસંપત્તિ યોજનાઓ જે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી છે એ બધી જ રાજ્ય સરકારની યોજનાઓ કાયમના માટે ભરેલી રહે
અને એના માધ્યમથી જળસિંચન થાય, ઇરિગેશનની ક્ષમતા વધે એ માટેનું રાજ્ય સરકારનું હકારાત્મક આ પગલું અગાઉ કેમ અમલમાં ના આવ્યું એવી કેટલાક લોકોની ટિપ્પણીઓ આવે છે. સૌરાષ્ટ્ર નર્મદા જળ અવતરણ ઇરિગેશન યોજનાનું પ્રેઝન્ટેશન અને માર્ગદર્શન કાર્યક્રમમાં યોજના વિશે ચર્ચા અને જાણકારી તો આપવામાં આવી, જોકે સભામાં હાજર પુરુષોત્તમ રૂપાલા યોજનાની સાથે સાથે કોંગ્રેસને આડે હાથે લેવાનું ચૂક્યા ન હતા, જેમાં કોંગ્રેસને પોતાની બ્લાઇન્ડ ગેમ રમનારા જણાવતા સમારોહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. ત્યાર સુધી હું જાહેર સભાઓમાં ઘણી વખત એક દાખલો દેતો હોઉં છું, હાથમાં આઠમનો જુગાર હાલે ને એમાં બંધ પાનાનું હાલે વિલન, એમાં નાના પાયે હાલતું હોય બધું, 100-150 રૂપિયા વાળી ટીમની આ વાત છે, એ બધાને ખબર હોય હરસ પટસ કે આમાં આનું ગજુ આટલું છે, એટલે એ બંધ હેલ્યા રાખે 10 બંધ, એટલે ઓલા 20 હાલવા પડે, પછી ઓલો 20 મૂકે બંધ તો ઓલા 40 મૂકવા પડે, એવી કશીક એમાં ટેકનિક છે. એમાં એક જણો હો મૂકે એટલે ઓલા પાસે તો રૂપિયા 70 લઈને રમવા આવ્યો હોય, એટલે એ હો બંધ મૂકે 200 એ ખોલાવવું પડે, એટલે એની પાસે હોય ને અડખે પડખે જોવે, પણ ત્યાં લગભગ શાખ ને એવું ત્યારે ન હોય એટલે કોઈ આપે નહીં, એટલે એ કે અમે ગયા, એટલે ઓલો ખાલી ગોલા વાળો જીતી જાય, 200 ખોલામણના ન હોય, એટલે આવી રાજનીતિ આ દેશમાં વર્ષો સુધી આ કોંગ્રેસી પેદાશે ચલાવી, ખોલામણમાં ગોલામાં આવ્યા, હતું જ નહીં કઈ, ખાલી ગોલા લ્યો, હજી અત્યારે કોઈ બાદશાહ છે એમાં, અત્યારે બોલો આજે આપણે આજે ચોખવટ કરો આ સુરત ની સભામાં, આમ રાણી સિંકો ઉતરે નરેન્દ્ર મોદી, ચોકડી નો લાલ નો કાળી નો કિલેવર નો સારે ભેગા કરીને કર્યો હોય એવો એક એક છે, હજી એમને બોલામાં એને બાજી જીતવી છે, હવે જીતવાથી ચૂંટણી ટાણે એકબીજા પર આક્ષેપો પ્રત્યાક્ષેપોનો દોર હવે શરૂ થઈ રહ્યો છે, ત્યારે કેશુભાઈની સભાને નિષ્ફળ બનાવવાના ભાજપના કહેવાતા આ પ્રયાસને ખાસ સફળતા મળી ન હતી. જ્યારે સોમવારે શહેરની બેઠકો પર ટિકિટ મેળવવા ઉત્સુક દાવેદારો પોતાની હાજરી બતાવવા આ કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા, પરંતુ જોવાનું એ છે કે ભાજપનો ગઢ મનાતા મિની સૌરાષ્ટ્ર વરાછામાં આગામી ચૂંટણીમાં કેશુભાઈ પોતાનો સિક્કો ખરો કરે છે કે પછી ભાજપ તેનો ગઢ સાચવી રાખશે. કેમેરામેન હિરેન નિમાવત સાથે જીમી ઘારીવાલાનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. કતારગામાં આવેલ ઉદયનગર સોસાયટીમાં ચાલતા નવરાત્રી ગરબા બંધ કરાવવા બાબતે સોસાયટીના રહીશો અને પોલીસ વચ્ચે રકઝક થતા પોલીસે દાદાગીરી કરી સ્પીકર સહિતનો સામાન તોડી નાખ્યાની ઘટનામાં લોકોનો વિરોધ હવે જાહેરમાં આવી રહ્યો છે. કતારગામ પોલીસે શેરી ગરબા પર બતાવેલી બાવળાબાજી સામે ઉદયનગર સોસાયટી સહિત આસપાસની સોસાયટીના રહીશો પણ પોલીસની દમનગીરી સામે બાયો ચડાવી રહ્યા છે. શહેરમાં મોટા પાયે નવરાત્રીના નામે લાખો કરોડો રૂપિયાનો કોમર્શિયલ આયોજન થકી વ્યવસાય ચાલી રહ્યો છે, ત્યારે પોલીસ કમિશનરે સમયની પાબંદી આ તહેવાર માટે મૂકી છે, પરંતુ આ પાબંદી માત્ર શેરી ગરબાઓ પર અમલી કરવામાં આવી રહી છે, જ્યારે મોટા આયોજનો બેફામપણે ચાલી રહ્યા છે. આ બાબતે કતારગામની ઉદયનગર સોસાયટીમાં ચાલતા શેરી ગરબાઓ પર કતારગામ પોલીસે બળ વાપરીને રહીશો પર લાઠીચાર્જ મારવાની ઘટના બની હતી, જેમાં સોસાયટીના રહીશોના જણાવ્યા પ્રમાણે પોલીસે સમય પ્રમાણે ગરબા બંધ કરાવી દીધા હતા, જે બાદ ચાલુ રાખવા વિનંતી કરવા ગયેલા રહીશો સાથે પોલીસે અભદ્ર વર્તન કર્યું હતું, જેમાં શેરીના રહીશો પર લાઠીચાર્જ અને મહિલાઓ સાથે પોલીસને ન છાજે તે રીતનું વર્તન કરીને અભદ્ર શબ્દોમાં ગાળો આપી હતી. આથી વધુ સોસાયટીના પ્રમુખની ધરપકડ કરીને તેમના પર કેસ દાખલ કર્યો હતો. આ સંદર્ભે પત્રકારોને માહિતી આપતા રહીશોએ પોલીસની દમનગીરી સામે પોતાનો બળાપો કાઢ્યો હતો. 12:15 એક્ઝેક્ટ થયા હતા, વધારે નહોતું થયું, 12:15 એ આવી બરાબર. પછી એ લોકોએ કીધું એટલે મેં બંધ પણ કરી દીધું, છતાં પણ લોકો આવીને દરવાજે માથાકૂટ કરવા લાગે, એટલે મેં બૈરાઓ ત્યાં જ ઊભા હતા, અમે બહાર નીકળી ગયા હતા, બીજા બધા તો નાઇટ ડ્રેસમાં ઊભેલા હતા, કોઈ રમતું પણ નહોતું. પછી એ લોકોએ બંધ કરાવ્યું ને અમને, એટલે મેં પ્રેમથી બંધ પણ કરી દીધું, છતાં પણ લોકોની માથાકૂટ ચાલુ રહે, એટલે અમે પ્રેમથી કીધું એ લોકોને કે તમે લોકો સર આવું નહીં કરો એમ,
તમે ગમે ત્યાંથી આવી સીધી ગાડી અહીંયા જ કેમ ઊભી રાખો છો? બીજી બધી શેરીમાં ચાલુ હોય છે ને તમે અમને જ કેમ બંધ કરાવો છો? અમારો ગુનો કઈ? અને માતાજીના ગરબા છે, અમે 11 વાગ્યા પછી તો ચાલુ કરીએ, તો 12 વાગ્યા સુધીમાં 1 કલાકમાં કોઈ ન ઉતરે શેરીમાં, કેમ કે જો કોઈના જેન્ટ્સ કામે ગયા હોય 9 વાગ્યા પછી એ લોકો આવે, જમે, એ લોકો આરતી કરીએ ત્યાં 10:30 થઈ જાય. હા, હું પોતે ગઈ ને, પછી અમે 5 બૈરા ઊભા હતા એટલે સીધો મને ધક્કો જ માર્યો, મને કે તું દૂર ખસ. સર, તમે પ્રેમથી મેં કીધું, સભ્યતાથી વાત કરો અમારી સાથે. હા, મને ધક્કો, જો આ મારો હાથ સોજી ગયો. જો તમે શુક્રવારે અહીંયા ગરબા ચાલતા હતા, રાતના 12 વાગ્યા આજુબાજુ મને અહીંયા સોસાયટીમાંથી શેરીમાંથી એક છોકરો ઉપર બોલાવ્યો આવ્યો કે પોલીસ આવ્યા છે અને તમે એને સમજાવો થોડા કે રમવા દે થોડો સાહેબ. તો હું અહીંયા ગયો તો સાહેબને થોડું કીધું કે રિક્વેસ્ટ કરી કે સાહેબ રમવા દો. તો સાહેબે રમવા નહીં, સામ સામે જપાજપી કરી અને મને મારી ધરપકડ કરી, મને પોલીસ સ્ટેશન લઈ ગયા. મારી ધરપકડ કરી અને મને પોલીસ સ્ટેશન લઈ ગયા. પછી શેરીમાં જે કંઈ કર્યું અહીંયા શેરીવાળાને ખબર છે, શેરીવાળા અહીંયા છે જ ઊભા છે. એક કહેવત છે કે નિયમો બનાવાય છે નિયમો તોડવા માટે, પરંતુ આ નિયમો તોડતા નવરાત્રીના મોટા આયોજકો સામે પોલીસ વિભાગ નરમતાથી વર્તતી હોય છે. ભલે મોડે સુધી ગરબાની રમઝટ બોલાતી હોય ત્યાં પોલીસની કામગીરી એક દિવસ પણ જોવા મળી નથી. ત્યાં આવા શેરી ગરબાઓ પર નિયમો બતાવીને પોલીસ મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર કરી કાયદાની લગામ ઉગામે ત્યારે જોવાનું એ છે કે પ્રજાની રક્ષામાં ફરજ બજાવી રહેલા પોલીસ કમિશનર રાકેશ અસ્થાના શું પગલાં ભરે છે. નવસારી બજારમાં આવેલી નમકવાલા ગલીમાં સોમવારે સાંજે રહેણાંક વિસ્તારના 3જા માળે અચાનક આગ લાગી જતા નાસભાગ મચી જવા પામી હતી. અચાનક આગ લાગતા તાત્કાલિક ફાયર વિભાગમાં જાણ કરતા ફાયરનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. જોકે આ દુર્ઘટનામાં કોઈને જાનહાનિ થઈ ન હતી. અચાનક લાગેલી આગથી આજુબાજુના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રહેણાંક વિસ્તારમાં 3જા માળે એક રૂપમાં મૂકેલા પ્લાસ્ટિકના રમકડા અને કટલરીના સામાનમાં શોર્ટ સર્કિટ થતા ચિંગારી લાગી જતા ચિંગારીએ જોતજોતામાં આગનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ મકાનમાં રહેતા હફીઝુદ્દીન શેખે ફાયર વિભાગને આ ઘટનાની જાણ કરાતા ફાયરના લાશ્કરોએ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. ફાયર વિભાગની કામગીરીથી અચાનક લાગેલી આગને કાબૂમાં ફરી લેતા કોઈ જાનહાનિ કે મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ ઘરમાં મૂકેલો સામાન બળી જતા થોડા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું. હાલ રમઝટમાં ખેલૈયાઓનું જોશ વધારવા માટે ટીવી કે ફિલ્મ કલાકારને બોલાવવામાં આવે છે. નવરાત્રિ કે ગુજરાતીનો તહેવાર હોવાથી આ ફિલ્મ કલાકારો ગુજરાતમાં આવી ગુજરાતીઓને ગરબા રમતા જોવા માટે ભારે ઉત્સુક હોય છે. રવિવારે એના ગામ ખાતે આયોજિત રમઝટમાં જાણીતી અભિનેત્રી ઝરીન ખાન ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા માટે આવી પહોંચી હતી. નિહાળિયા ઝરીન ખાન સાથે ઝૂમી ઉઠેલી એની ગામની રમઝટને. मुझे यहाँ पे एना विलेज वालों ने इनवाइट किया है और बहुत खुशी हुई यहाँ पे आके, इतना अच्छा वेलकम मिला है. सो जस्ट विशिंग ऑल यू व्यूअर्स अ वेरी हैप्पी नवरात्र. बस यही कहा कि खुशियों का त्यौहार है, खुश रहिए और विशिंग यू ऑल अ वेरी हैप्पी अष्टमी. લસકાણા ખાતેની રઘુવીર સોસાયટીના રેસિડેન્શિયલ એરિયામાં ગેરકાયદેસર કોમર્શિયલ હેતુથી બાંધકામ થઈ રહ્યું હોય સોસાયટીના સભ્યોએ કલેક્ટર કચેરી જઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બાંધકામને દૂર કરવા રજૂઆત કરી હતી. રઘુવીર રો હાઉસ સોસાયટી ખાતેના 1-9 અને 34-45 નંબરના પ્લોટ પર કોઈ પણ જાતની મંજૂરી લીધા વગર જ કોમર્શિયલ હેતુથી એપાર્ટમેન્ટ ખડકી દેવાયું છે. આ બાંધકામમાં બિલ્ડિંગની ચોતરફ છોડવામાં આવતી જગ્યા પણ છોડવામાં આવી નથી. આ પ્રકારે તદ્દન ગેરરીતિ સાથે નિર્માણ કરતા બિલ્ડર કાંતિલાલ શાહ રાજકીય રીતે ખૂબ મોટી વગ ધરાવતા હોય બાંધકામ અટકાવવા ગયેલા શુભમ રો હાઉસના રહેવાસીઓ સાથે અમાનવીય વર્તન આચરવામાં આવ્યું હતું. લોકો પર અપશબ્દના પ્રહાર કરનાર બિલ્ડરના આ પ્રકારના વર્તનથી સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. તદુપરાંત આ બાંધકામથી હવા ઉજાસ ગટર વ્યવસ્થા સીઓપી રોડ રસ્તા વગેરે જેવી સમસ્યાને લઈને શુભમ રો હાઉસના રહીશો દ્વારા સરપંચથી લઈને સુડાના પ્રમુખ સુધી રજૂઆત કરી હતી. હું મારું રહેઠાણ છે લસકાણા ગામ 63 શુભમ રો હાઉસ. હવે વર્તમાન સમયમાં હું લસકાણા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 17માં સભ્ય તરીકે છું અને અમારા વોર્ડ નંબર 17માં આવેલો રેશન સર્વે નંબર
सात पैकी त्रणनी अंदर अमारी सोसायटीना रहेठाण विस्तारना आगळना भागे गैरकायदेसर बांधकाम वगर परवानगीए बांधी देवामां आवेलुं छे। जे पांच माळ सुधी वगर परमिशने बांधकाम ए लोकोए बांधी दीधेल छे। जे बिल्डर छे कांतिलाल शाह, जेओने अमे कामकाज बंद करावा माटे जता अमोने गाळागाळी आपी अने अमारी सामे कोर्ट मेटर बनावी अथवा पोलीस फरियाद करी अने एट्रोसिटीनो मजूरो द्वारा केस तमारा पर करीशुं अथवा तो तमारा हाथ पग टाटिया तोड़ी नाखीशुं जेवी अमने धाक धमकीओ आपी अने अमने डरावानो प्रयास करी रह्या छे। अमारुं सांभळनार आजे कोई नथी, अमे आजे कलेक्टर कचेरीए आवेदन पत्र माटे आवेला छीए। गुजरात राज्यना पूर्व मुख्यमंत्री केशुभाई पटेलनी आगेवानीमां वराछा कातरगाम विस्तारमां प्रभावशाळी रोड शो करवामां आव्यो हतो। आ रोड शोमां परिवर्तन पार्टीना संख्याबंध कार्यकर्ताओ रेलीमां जोडाया हता। वराछाना विविध विस्तारोमां फरी विविध जंक्शन पर केशुभाई अने गोरधनभाईए लोकोनुं अभिवादन झील्युं हतुं। आ रोड शो बाद रात्रे 8 कलाके परिवर्तन संदेश यात्रा वेडरोड खाते जाहेर सभामां फेरवाई हती। સભામાં કેશુભાઈએ પોતાની આગવી છટામાં ભાષણ આપી લોકોને પરિવર્તન પાર્ટી સાથે જોડાવા હાંકલ કરી હતી। નવરાત્રીના તહેવારમાં માતાજીના ગરબે તો લોકો ઝૂમી ઉઠતા હોય છે, સાથે સાથે વિવિધ રીતે પૂજા અર્ચના પણ કરતા હોય છે। આ પ્રમાણે સલાબતપુરા ખાતે આવેલ તરવાડી વિશેરીમાં વર્ષોથી નવરાત્રીના 8મા દિવસે લોકો ચાચર માતાની પૂજા કરતા હોય છે। અહીં મોટી સંખ્યામાં લોકો પોતાની મનોકામના પરિપૂર્ણ કરવા તેમજ વિવિધ રોગોમાંથી મુક્તિ મેળવવા માટે માતાજીને અલગ અલગ નૈવેદ્ય ચડાવે છે અને પૂરી આસ્થાથી માતાજીની પૂજા કરે છે। સલામતપુરા દોરિયાવાડ ખાતે આવેલ ભવાની માતાના મંદિર ખાતે આ વર્ષે પ્રથમવાર ભૈરવનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તે અંતર્ગત 8મા નોરતે માતાજીને 1,500 તોલા સોનાનો શણગાર ચડાવવામાં આવ્યો હતો, ત્યારે 16 શણગાર સજીને બેઠેલા માતા ભવાનીના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। તો જોઈએ નવરાત્રી દરમિયાન માતાજીને ભક્તોએ ચડાવેલા સુવર્ણ શણગારને। આજે 8મો દિવસ છે, અમારે માતાજીનું મહત્ત્વ છે, તે અમે ચાચર માતા તરીકે અમે નામ એમનું છે, માતાજીનું નામ ચાચર માતા છે, જળાવવા છે ને પાંવ આવે છે, શેરડી આવે છે, આરસી આવે છે, આંખો ચડાવે છે, પછી હાથ પાક દુખતા હોય તેના માટે લોકો ચડાવે છે, નારિયેળ ચડાવે છે, ઘી ચડાવે છે, અને માતા આ બધું ચડાવવાથી જેને પગ દુખતા હોય તો પાંવ ચડાવે છે, તેનાથી બરાબર ચડાતું ને શેરડી ચડાવે છે, આંખની તકલીફ હોય તો આંખો ચડાવે છે, બીજું પેટની ગરબડ તો બીજા માટે એ લોકો પાંવ ને એવું બધું બધું ચડાવે છે, શંકુ નારિયેળ બધું ચડાવે, અને લોકોની શ્રદ્ધાથી એ લોકોનું કામ બી થઈ જાય છે, અને દર વર્ષે લગભગ 10-12 હજાર પબ્લિક થાય છે કરવામાં આવે છે આ જ જગ્યાએ, અને અહીંયા દરેક લોકોની મનોકામના પરિપૂર્ણ થાય છે। અહીંયા ચડાવવામાં આવે છે આરતી, પછી મંગળસૂત્ર, ઘણી બધી વસ્તુઓ ચડાવવામાં આવે છે, માખણ છે, બ્રેડ છે, બધું જ, અને અહીંયા 60 વર્ષથી જે સ્થાપના થાય છે અને દર વર્ષે તેમાં વધારો જ થાય છે પબ્લિકમાં, ગયે વર્ષે ઓછું, હવે આવતે વર્ષે એના કરતાં વધારે, એની આવતા વર્ષે એનાથી વધારે, લોકોના બધા જ પ્રોબ્લેમો, શારીરિક પ્રોબ્લેમો, બીમારીઓ બધું જ દૂર થાય છે, માનસિક પ્રોબ્લેમ બધું જ સોલ્વ થઈ જાય છે, આ રોગી ચામડીના જે રોગો છે તે સ્પેશિયલ એને માટે બટર ચડાવવામાં આવે છે। ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત સામાજિક પરિવર્તન તથા સામાજિક સરસતા માટે તેમજ જીવમાત્રને જીવવાનો અધિકાર છે તેવા ઉદ્દેશ સાથે સમગ્ર સંસ્થાની શાંતિ માટે થઈ રહેલા પ્રયત્નોના ભાગરૂપે અખિલ ભારતીય જૈન એડવોકેટ્સ કોન્ફરન્સ 2012 આગામી 2 ઓક્ટોબર મંગળવારના દિવસે સુરત શહેરમાં મળનાર છે। આ અંતર્ગત રવિવારે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી। ગત રવિવારે સીએ જૈન કોન્ફરન્સ ભાવવિભોર પૂર્ણ થયા બાદ આ વખતે ઓલ ઇન્ડિયા જૈન એડવોકેટ્સ કોન્ફરન્સનું મોટું આયોજન થયું છે। રાષ્ટ્રસંત ઉપાધ્યાય રત્નમુનિ 108 શ્રી જ્ઞાનસાગરજી મહારાજના સાનિધ્યમાં આગામી મંગળવારે સિટીલાઇટ સ્થિત અગ્રેસન ભવન ખાતે યોજાનાર વકીલોની કોન્ફરન્સમાં પ્રતિભાશાળીનું સન્માન કરાશે। આ શુભ પ્રસંગે દેશની વિવિધ હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના વિધાન ન્યાયાધીશો અને વરિષ્ઠ વકીલો ઉપસ્થિત રહેનાર છે। ગુજરાતમાંથી 300 અને દેશભરના અન્ય રાજ્યોમાંથી 200 મળી અંદાજિત 500 વકીલો આ કોન્ફરન્સમાં હાજર રહેનાર છે, જેના વકીલોને આ કોન્ફરન્સમાં ધર્મ અંગે માહિતગાર કરાશે।
माने नियम से सफलता मिलेगी और सेठ ने केस वापस ले लिया। જાહેરમાં જુગાર રમવામાં લોકોને કોઈ પણ જાતનો ડર રહ્યો ન હોય તેમ રવિવારે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 20 જુગારીઓને પકડી પાડી પોલીસે 35,000 મુદ્દામાલ જપ્ત કરી જુગારીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા। ટીવી સ્ક્રીન પર દેખાતા આ શખ્સોને જુગાર રમવાનો કીડો જાગ્યો હતો અને રવિવારની રજા હોવાથી નવાપુરા વિસ્તારના ગોલવાડ પુરબિયા શેરીના નાકે જાહેરમાં જ જુગાર રમવાનું શરૂ કરી દીધું હતું। તેમજ ગોલવાડમાં આવેલી વચલી શેરીમાં જાહેરમાં જ ગંજીપાનાનો જુગાર રમતા આ શખ્સોને એમ હતું કે તેમના પર કોઈ કાર્યવાહી થશે નહીં, પરંતુ બાતમીના આધારે પહોંચેલી સલાબતપુરા પોલીસે સ્થળ પર છાપો મારી ચંપક બાલુભાઈ રાણા, મુકેશ ઉત્તમભાઈ રાણા, કિશોર નગીનદાસ રાણા, શૈલેષ નટવરભાઈ રાણા, અશોક કાંતિલાલ રાણા, નરેશ ચંદુલાલ રાણા અને રમેશચંદ્ર ખુશાલદાસ રેશમવાળાને ઝડપી પાડી રોકડા રૂપિયા 9,430 કબજે કરી આ 7 જુગારીઓને જેલ ભેગા કર્યા હતા। આ સાથે જ ગોલવાડમાં આવેલી વચલી શેરી ખાતેથી અનિલ વસંત રાણા, ચેતન પન્નાલાલ રાણા, સન્મુખ ચુનીલાલ દોરીવાળા, મુનાફ કરીમ મોહમ્મદ આસરવાલા, અમિત દિનેશ દિલાવત અને મનીષ ભરત રાણાને ઝડપી પાડી દાવ પર લગાવેલા રોકડા રૂપિયા 10,500 જપ્ત કર્યા હતા। આમ સલાબતપુરા પોલીસે કુલ 13 જુગારીઓને ઝડપી પાડી સળિયા ગણતા કરી દીધા હતા। તો બીજી બાજુ અઠવા લાયન્સ પોલીસને બાતમી મળી હતી કે સગરામપુરા દેસાઈ શેરી ખાતે જાહેરમાં જુગાર રમી રહ્યા છે। જે બાતમીને આધારે અઠવા લાયન્સ પોલીસે સાંજના 7:15 કલાકે સ્થળ પર જઈ તપાસ કરતા જાહેરમાં જુગાર રમતા 7 જુગારીઓને ઝડપી પાડ્યા હતા। સારા ઘરના દેખાતા આ 7 શખ્સો મનીષ ઈશ્વરલાલ ચવલી, સચિન જગદીશચંદ્ર ભાણા, અમર ધ્રુવકુમાર ચરીવાલા, પ્રશાંત પ્રવીણચંદ્ર ચણાવાળા, નરેન્દ્ર અરવિંદ કેવલી, દિનેશ મણીલાલ મહુવાગર અને પરેશ રમેશ ભાણાની અંગઝડતી લેતા 6,730 રોકડા તેમજ 7 મોબાઈલ મળી પોલીસે કુલ 15,630 મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને હાલ અઠવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર। કેન્દ્રની કોંગ્રેસ સરકાર ફંડ અને ટેકો મેળવવા આચારસંહિતાના નામે ગુજરાતના વેપારીઓને કરી રહી છે પરેશાન। પુરુષોત્તમ રૂપાલાની હિન્દ ટીવી સાથે ખાસ મુલાકાત। ભાજપની ટિકિટ મેળવવા દાવેદારોની પડાપડી, દાવેદારોની સંખ્યા જોઈને નિરીક્ષકો મૂંઝવણમાં, માત્ર 3 બેઠકો માટે 180 થી વધુ દાવેદારોની હાજરી। કોંગ્રેસે 11મા મુદ્દાની જાહેરાતમાં ગરીબ ફેરિયાઓ માટે લાણી કરી, લારી ગલ્લા ફેરિયાઓ માટે અલગ ઝોનની રચના કરશે। પાંડેસરામાં 10 વર્ષની કિશોરી પર પાડોશી યુવકે ગુજાર્યો બળાત્કાર, તો કાપોદ્રામાં 5 વર્ષની બાળકી સાથે દુકાનદારે કર્યા શારીરિક અડપલા। અને જજ એમાં ડોડિયાના ઉદ્ધત વર્તનથી વકીલોમાં રોષ, જજની બદલી નહીં થાય ત્યાં સુધી વકીલો કામથી રહેશે અડગા, મંગળવારથી વકીલોની હડતાળ। અને દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર, આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળીશું, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।